નમસ્કાર, સૌને પ્રણામ, સૌને વંદન. વર્તમાન સમયમાં જે કોરોના મહામારી ચાલી રહી છે, તો દરેક વ્યક્તિના મનની અંદર સ્વાભાવિક રીતે ચિંતા થાય, પોતાના પરિવારની, પોતાના બાળકોની, કોઈ વ્યક્તિની. અને એ કોરોના મહામારી સામે કેન્દ્ર સરકાર, દરેક રાજ્ય સરકાર, સમગ્ર આપણું તંત્ર, ડૉક્ટર, સફાઈકર્મી, બધા જ લોકો, કોરોના વોરિયર્સ જેટલા છે, બધા જ પ્રયાસ કરી રહ્યા છે. તો આપણને, કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમયે કોરોના ઇન્ફેક્શન લાગી શકે છે, આપણા પરિવારના કોઈ પણ વ્યક્તિને લાગી શકે છે. પરંતુ આપણા દરના મનની અંદર એક ડર હોય છે કે કોરોનાનું ઇન્ફેક્શન લાગશે તો મારું મૃત્યુ નહીં થાય ને. તો મોટા મોટો ડર દરેક વ્યક્તિને મૃત્યુનો હોય છે. તો આ સમયે આપણે સૌ સાથે મળી અને જો પ્રયત્ન કરીએ તો આપણે ઘણા બધાને આપણા દેશમાંથી, મૃત્યુમાંથી પણ થતા આપણે બચાવી શકીએ. તો આપણા દરેક ગુજરાતી માટે, ભારતના દરેક નાગરિક માટે એક ગૌરવની બાબત છે, સમગ્ર વિશ્વનું, સમગ્ર ભારતનું. અને આપણા કોવિડ પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર એ રાજકોટની અંદર પ્રારંભ થયું છે. એ પ્રારંભ થવાની યાત્રાની અંદર ખૂબ સારા પરિણામ આયુર્વેદ દ્વારા લોકોને પ્રાપ્ત થયા છે અને ઘણા બધા વૈદ્યોએ ઉત્તમ પરિણામ પણ કોરોનાની અંદર પ્રાપ્ત કર્યા છે. તો આપણે શું શું ધ્યાનમાં રાખવાનું છે? પહેલી તો વસ્તુ, આ એક પ્રકારનો ફ્લ્યુ વાયરસ છે. આની અંદર 80% લોકોને લક્ષણો મળતા નથી ઇન્ફેક્શન લાગ્યા પછી. બાકીના જે 15% છે એ લોકોને સામાન્ય શરદી, ઉધરસ, કફ હોય છે. અને બાકીના 3-5% લોકોને પ્રોબ્લેમ ઊભા થતા હોય છે. પરંતુ કોઈ પણ લક્ષણ મળ્યા પછી કે રિપોર્ટ આવ્યા પછી દરેકના વ્યક્તિના મનની અંદર ડર આવી જતો હોય છે. તો આ ડર સી વાસ્તવિક નથી, અવાસ્તવિક ડર છે. તો આ ડર આપણે એક દૂર કરવો જોઈએ. બીજું, યુરોપ અને અમેરિકા કરતાં આપણા દેશની રોગપ્રતિકારક લોકોની સારી છે. સરકાર શ્રી દ્વારા, સેવાભાવી સંસ્થાઓ દ્વારા અને ઘણા બધા સામાજિક કાર્યકરો દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારનારા ઉકાળાનું પણ ખૂબ વિતરણ કર્યું. તો અન્ય જે વિકસિત દેશ કહેવાય, જેમની પાસે સ્વાસ્થ્ય સુવિધા ખૂબ સારી છે, ત્યાં મૃત્યુ એટલા બધા થયા, એની સરખામણીમાં આપણા દેશમાં કેસોની સંખ્યા સામે મૃત્યુદર ઓછો છે. અને અત્યારે વર્તમાન સમયમાં દરેક વ્યક્તિને એ વિશ્વાસ પણ વધ્યો છે કે આપણી પાસે આયુર્વેદ છે, આયુર્વેદની ઔષધિ છે, એટલે આપણે એમાંથી રોગપ્રતિકારક શક્તિ સારી રીતે પ્રાપ્ત કરી છે. પરંતુ આપણા દેશમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ થાય એ આપણે સરકારને, આપણી રાજ્ય સરકારને, આપણી કેન્દ્ર સરકારને અને આપને પણ બિલકુલ પાલવે નહીં. તો હું વૈદ્ય મહેન્દ્રસિંહ વી સરવૈયા, મેડિકલ ઓફિસર, સરકારી આયુર્વેદ દવાખાનું દિહોર, આજ આપની સમક્ષ આપનો પરિવાર અને આપના આસપાસના સ્નેહજનો સુરક્ષિત રહી શકે એટલા માટે થોડી વાત કરવા માગીશ. અત્યારે આપણે એ ધારીને ચાલવું પડે કે કોઈ પણ સ્થિતિમાં અનલોક થયેલું છે, આપણું આર્થિક ગતિવિધિ આપણા દેશમાં ચાલુ થઈ છે, આપણે બહાર જતા હોય તો એના કારણે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમયે કાળજી રાખવા છતાં પણ ઇન્ફેક્શન લાગી શકે. તો ઇન્ફેક્શન લાગ્યા પછી મૃત્યુનો ડર હોય તો મૃત્યુ શેનાથી થાય? વાયરસનું ઇન્ફેક્શન લાગ્યા પછી શરીરની અંદર ફેફસાના નીચેના ભાગમાં એનો કફ જમા થાય, એટલે કે વાયરલ ન્યુમોનિયા ડેવલપ થાય અને કફ જમા થાય એટલે ઓક્સિજન ઓછું થાય, અને ઓક્સિજન ઓછું થાય એમના કારણે લોકોને મૃત્યુ સુધી પહોંચતા હોય. તો હવે વાયરસ શરીરમાં ગયા પછી આપણે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારી રાખીએ તો આપણા શરીરમાં વાયરસનો લોડ ન વધે, એટલે કે વાયરસની સંખ્યા ન વધે. અને વાયરસની સંખ્યા ન વધે તો આપણે ડેન્જર ઝોનમાં ન પહોંચીએ, મૃત્યુ સુધી ન પહોંચીએ. તો આપણે ઘણીવાર એવો પ્રશ્ન થાય કે રોગપ્રતિકારક તાત્કાલિક તો વધતી નથી. ના, એ પણ એવું નથી. આયુર્વેદની અંદર 3 પ્રકારના બળ આપેલા છે, એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધારનારા 3 બળ આપ્યા છે. પહેલું સહજ, બીજું કાલજ અને ત્રીજું યુક્તિયુક્ત. સહજ એટલે કે માતા પિતા તરફથી વારસાગત જે આપણે રોગપ્રતિકારક શક્તિ મળે એ. બીજું કાલજ, શિયાળામાં જનરલી આપણી રોગપ્રતિકારક શક્તિ સારી હોય, ઋતુ સંધિ હોય ત્યારે રોગપ્રતિકારક શક્તિ ઘટે, તો આને કહેવાય કાલજ રોગપ્રતિકારક શક્તિ. પરંતુ ત્રીજા નંબરની રોગપ્રતિકારક શક્તિ છે યુક્તિયુક્ત, કે વનસ્પતિનો ઉપયોગ કરવાની, ઔષધિનો ઉપયોગ કરવાની, હવા, પાણી અને ખોરાકનો જો સાયન્ટિફિક રીતે, વિજ્ઞાનની રીતે, યોગ્ય રીતે, આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે, જે આયુર્વેદનું વિજ્ઞાન છે, એ રીતે ઉપયોગ કરવામાં આવે તો આપણી ઇનિશિયલ રોગપ્રતિકારક શક્તિ પણ વધી શકે. તો આયુર્વેદનો પ્રાચીન ગ્રંથ છે ચરક સંહિતા, અને ચરક સંહિતામાં વિમાનસ્થાન અધ્યાય 3ની અંદર એ આખા અધ્યાય આપ્યો છે. 1000 વર્ષો પહેલાં આપણા ઋષિમુનિઓએ, આત્રેય ઋષિના મુખથી આ બોલાયેલી સંહિતા છે. અને ભગવાન
અગ્નિવેશે તંત્રની રચના કરીને ચરકેનો પ્રતિ સંસ્કાર કર્યો. સુશ્રુત સંહિતા અષ્ટાંગ હૃદય બધાની અંદર જ્વર વિશે વર્ણન છે, એટલે તાવ વિશે વર્ણન છે. તો આ કોરોનાની અંદર જે લક્ષણો જોવા મળે છે, એ કફ વાત પ્રધાન સન્નિપાત જ્વરના લક્ષણો સાથે આપણે સરખાવી શકીએ કે એમાં મુખ્ય કફ અને વાયુનો પ્રકોપ હોય. ધારો કે ડેન્ગ્યુની અંદર મોઢામાંથી લોહી નીકળતું, નાકમાંથી પણ બ્લીડિંગ થઈ શકે, લોહી નીકળે, લાલ ચકામાં પડે અને તાવ ખૂબ ઊંચો જતો, તો એ પિત્ત પ્રધાન સન્નિપાત જ્વર સાથે સરખાવી શકાય. એની અંદર લોકો શીતળ ઔષધિ લેતા અને ડેન્ગ્યુને કંટ્રોલ કરતા અને ડેન્ગ્યુમાં પરિણામ પણ ઘણા બધાને પ્રાપ્ત થયા છે. પરંતુ આ કોરોનાની અંદર હાઈગ્રેડ ફીવર, વધારે પડતો તાવ હોતો નથી. મોટા ભાગના લોકોને 99 થી 101 ડિગ્રી આસપાસ તાવ રહેતો હોય. તો અને લક્ષણો જે છે એ કફ અને વાયુ સાથે કળતર લાગે, થાક લાગે, શરદી થાય, ઉધરસ થાય, તો કફ વાત સન્નિપાત જ્વર સાથે સરખાવી શકાય. અને એક સાથે વધારે લોકો સુધી જ્યારે ફેલાતો હોય તો એને આયુર્વેદ પ્રમાણે કહેવાય જનપદો ધ્વંસ, જેને પેન્ડેમિક કહેવાય. તો આપણે એવું થતું કે આયુર્વેદમાં આના વિશે વર્ણન ન હોય, નવીન હોય, બિલકુલ એવું નથી. આયુર્વેદ શાસ્ત્રમાં 1000 વર્ષો પહેલાં એક અધ્યાય આપેલો છે, જનપદો ધ્વંસ વિમાની અધ્યાય, અને એની અંદર રોગનું જે કારણ આપ્યું છે એનું મુખ્ય કારણ અધર્મ આપ્યું છે. તો વર્તમાન સમયમાં આપણે જે પૃથ્વી પ્રકૃતિની અંદર જે કાંઈ ગ્લોબલ વોર્મિંગ અને જે પ્રદૂષણ ફેલાવ્યા છે, આપણે મનુષ્ય કરેલી ભૂલ આપણે ભોગવી રહ્યા છીએ, તો એની અંદર વર્ણન જે આપ્યું છે, તો મુખ્ય આપણે જેટલું શક્ય થાય એટલું આ સમયમાં લોકોને ધર્મ એટલે કે મદદ કરવું જોઈએ. આપણો શ્રેષ્ઠ ધર્મ છે માનવ ધર્મ. તો જેટલું આપણે બીજાને મદદ કરીએ, સાચી માહિતી પહોંચાડીએ, લોકોને ભયમુક્ત કરીએ, એટલો રોગ ઝડપથી મુક્ત થાય. અને ભારતમાં આપણે બધાએ કે લોકોને, ભૂખ્યા લોકોને, કોઈને ઉકાળા વિતરણ કરીને, કોઈને સેવા કરીને આપણે બધાએ બહુ સારી રીતે કર્યું છે. પરંતુ એક આયુર્વેદ ચિકિત્સક તરીકે મને એવું અવશ્ય લાગે છે કે જે આયુર્વેદના સિદ્ધાંતો જે છે, આયુર્વેદના ઋષિઓ જે સિદ્ધાંતો આપ્યા 1000 વર્ષો પહેલાં, એ પણ આપણે અનુસરણ કરવા જોઈએ. તો જનપદો ધ્વંસ વિમાનની અંદર જે સારવાર આપી છે, એ સારવારની અંદર મુખ્ય ઉષ્ણોદક એટલે કે ગરમ પાણી આપેલું છે. આપણા આયુષ મંત્રાલય દ્વારા પણ જે ગાઈડલાઇન્સ આપવામાં આવી છે, એ ગાઈડલાઇન્સની અંદર મુખ્ય ગરમ પાણી છે. આપણા વડાપ્રધાન પણ વારંવાર કહી રહ્યા છે કે ગરમ પાણી. તો અમે જ્યારે લોકોની ચિકિત્સા કરતા હોઈએ અન્ય રોગોની કે શરદી ઉધરસ તાવની, તો ચરક સંહિતામાં જ્વર ચિકિત્સા અધ્યાય 3ની અંદર પણ સારવારની અંદર, જ્વરની અંદર, તાવની અંદર પ્રથમ મુખ્ય ચિકિત્સા ગરમ પાણી આપેલી છે. તો આ બધી બાબતને ધ્યાનમાં લેતા આપણે રોગ પ્રતિકારક શક્તિ ઇનિશિયલ વધવી હોય તો આપણે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. તો આયુર્વેદની અંદર હવે એક આપણે સમજી લઈએ કે વાયરસ આપણા શરીરમાં છે, તો વાયરસ એટલો બધો ન વધે કે જેનાથી આપણા શરીરમાં કોઈ ઉપદ્રવ થાય, કોમ્પ્લિકેશન થાય, તો શું ધ્યાન રાખવાનું? 3 વસ્તુનું ધ્યાન રાખવાનું. આયુર્વેદની અંદર મુખ્ય 3 સ્ત્રોતસ આપેલા છે, પ્રાણવ સ્ત્રોતસ, ઉદકવ સ્ત્રોતસ અને અન્નવ સ્ત્રોતસ. પ્રાણવ સ્ત્રોતસ એટલે કે આપણું પ્રાણવ સંસ્થાન, રેસ્પિરેટરી સિસ્ટમ. ઉદકવ સ્ત્રોતસ એટલે કે આપણું પાણીની આખી પ્રક્રિયા. અને ત્રીજું અન્નવ સ્ત્રોતસ, આપણો ખોરાક. તો 3 વસ્તુથી આપણે બેલેન્સ કરીએ, તો વાયરસ શરીરમાં ગયા પછી 3ને આપણે બેલેન્સ કરીએ આયુર્વેદની દ્રષ્ટિએ, તો વાયરસની સંખ્યા એટલી બધી નહીં વધે કે જે આપણે કોમ્પ્લિકેશન સુધી પહોંચાડી શકીએ. તો અત્યારે સરકારશ્રી દ્વારા હોમ આઇસોલેશનની પણ સુવિધા આપી છે, તો લોકો હોમ આઇસોલેશનમાં રહી અને શું શું ધ્યાનમાં રાખવું જોઈએ, શું શું કાળજી રાખવી જોઈએ, એના વિશે થોડી વાત કરીશ. તો સૌથી પહેલાં જે લોકોને કોવિડ પોઝિટિવ હોય અને કોવિડ પોઝિટિવના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ બંનેને આ નિયમો ધ્યાનમાં લેવા. તો કોવિડ લક્ષણોવાળા હોય, ઘણા સંપર્કમાં આવેલા લક્ષણો ન મળ્યા હોય, તો આ વસ્તુની કાળજી રહે તો એને વાયરસનું રેપ્લિકેશન ન થાય, વાયરસની સંખ્યા ન વધે, તો કોઈ કોમ્પ્લિકેશન એને ન થાય, તો એની રોગ પ્રતિકારક શક્તિ ઇનિશિયલ સ્ટેજમાં એની જળવાઈ રહે. અને 14 દિવસનો વ્યક્તિ પીડીઆર પસાર કરી દે, એટલે 14 દિવસ આનો ઇન્ક્યુબેશન પીડીઆર હોય, તો આપણા શરીરમાં વાયરસ સામેના એન્ટીબોડી તૈયાર પણ થઈ જાય અને ફરીવાર આપણે એ ખતરો બહુ ઓછો રહે અથવા તો લાગતો નથી, જેને કહેવાય એન્ટીબોડી. તો નેચરલી આપણા બોડીમાં એની સામેની હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ જાય એવું કહી શકાય. તો સૌથી પહેલા હવા. તો જે લોકોને આનો સમસ્યા છે એ લોકોએ હવા માટે શું કરવાનું, 1 લિટર જેવું પાણી ગરમ કરવાનું, 1 લિટર પાણી ગરમ કરવાનું, એમાં અજમાનો પાવડર 1/2 ચમચી નાખવાનો, સૂંઠનો પાવડર 1/2 ચમચી નાખવાનો, તુલસીના પત્તા નમસ્કાર કરી, પ્રણામ કરી, ગ્રહણ કરી 5 પત્તા તુલસીના નાખવાના, અને લવિંગ હોય તો થોડા લવિંગ નાખવાના. ફરીવાર રિપીટ કરું છું, પાણી ફૂલ ગરમ કરવા, પાણી તપેલી નીચે ઉતારી, 1/2 ચમચી અજમા, 1/2 ચમચી સૂંઠનો પાવડર, થોડું લવિંગ અને તુલસીના નમસ્કાર કરી, પ્રણામ કરી 5 પત્તા નાખવાના, માથે રૂમાલ ઓઢવાનો,
મોઢું બંધ રાખી નાક દ્વારા ઊંડો શ્વાસ લેવાનો, ચેક સુધી શ્વાસ ભરવાનો, ચેક સુધી ફેફસાના અંદરના ભાગ સુધી ધીરે ધીરે શ્વાસ કાઢવાનો, ફરીવાર શ્વાસ ભરવાનો, ધીરે ધીરે શ્વાસ બહાર કાઢવાનો. આ રીતે જ્યાં સુધી વરાળ નીકળતી બંધ થાય ત્યાં સુધી દિવસમાં 3 વાર આવી રીતે નાશ લેવાનો છે. એનાથી અજમાને સૂંઠ તુલસી લવિંગ આવી ઔષધિ છે, એમાં વોલેટાઇન કન્ટેન્ટ છે, એમાં ઉડનશીલ તેલ છે. તો ઉડનશીલ તેલમાં આપણે કાળજી રાખવી પડે, નાખ્યા પછી ફૂલ ગરમ નહીં કરવાનું, નકર એના તત્વ ઉડી જાય. અને એ ઉડનશીલ તેલ આપણા શરીરમાં શ્વાસ દ્વારા જાય તો અંદર રહેલો કફથી છૂટો પાડે, કફ છૂટો પાડે એટલે આપણી અંદર જે ઓક્સિજન સેચ્યુરેશનમાં પણ ફાયદો થાય. અને આયુર્વેદની અંદર એન્ટીવાયરલ પ્રોપર્ટી તરીકે શરદી ઉધરસ કફમાં હજારો વર્ષોથી આપણે તુલસી સૂંઠ આ બધી ઔષધિઓ વાપરીએ છીએ અને ઘણા બધા વૈદ્યોએ આમના પરિણામ પણ પ્રાપ્ત કર્યા છે. તો 2-3 વાર દિવસમાં આ મેડિકેટેડ એર લેવાની, નાશ લેવાનો. નંબર 2 ઉપર ઉદક વા સ્ત્રોતસ એટલે કે વોટર. આપણા શરીરની અંદર 3 ભાગ પાણી છે અને આપણા બ્લડમાં 92% 92% પાણી છે. 100 ગ્રામ લોહીની અંદર 92% તો પાણી છે. જો આપણે વોટરને બેલેન્સ કરીએ એટલે કે મેડિકેટેડ કરીએ તો વાયરસ છે એની સંખ્યા રેપ્લિકેશન વધતી નથી. આપણે ઇનિશિયલ સ્ટેજમાં આપણા શરીરમાં 24 કલાક બ્લડમાં દવાવાળું પાણી એટલે કે મેડિકેટેડ વોટર ફરે તો આપણી ઇમ્યુનિટી ખૂબ સારી ઇન્સ્ટન્ટ પણ વધી શકે. અને આયુર્વેદમાં જ્વરની ચિકિત્સામાં, તાવની ચિકિત્સામાં, કફની ચિકિત્સામાં પ્રથમ જે ચરક સંહિતામાં ચિકિત્સા હોય તો ગરમ પાણી છે. તો કઈ રીતે આપણે પાણી બનાવવાનું, કઈ રીતે લેવાનું છે, 500 ml જેવું પાણી લેવાનું, એમાં ચપટી ફૂલ ગરમ કરવાનું, પાણીને વ્યવસ્થિત ગરમ થઈ જાય એટલે 1 ચપટી જેવી સૂંઠનો પાવડર નાખવાનો અને સ્ટીલની થર્મો જેવી બોટલમાં ભરી લેવાનું. જો કોઈને તાવ હોય તો, તાવ હોય તો જ, તાવ ન હોય તો આ પ્રયોગ નહીં કરવાનો. તાવ હોય તો સુદર્શન ચૂર્ણ હોય તો ચપટી સુદર્શન ચૂર્ણ અને લીમડાની ગળોનું ચૂર્ણ હોય તો ચપટી ગળોનું ચૂર્ણ. તાવ ગયા પછી ગળો સુદર્શન ન રાખવું, માત્ર સૂંઠવાળું પાણી. ફરીવાર રિપીટ કરું છું, 500 ml પાણી ફૂલ ગરમ કરવાનું, ચપટી સૂંઠનો પાવડર નાખવાનો અને એની સ્ટીલની થર્મોસ જેવી બોટલમાં પાણી ભરી રાખવાનું. થર્મોસમાં જેમાં પાણી ગરમ લાંબો સમય રહે. ઉપયોગ કઈ રીતે કરવાનો છે તો આયુર્વેદ એવું કહે છે પાણી વધારે પણ ન પીવું જોઈએ, પાણી ઓછું પણ ન જ પીવું જોઈએ. જ્યારે તરસ લાગે ત્યારે ઘૂંટડે ઘૂંટડે પાણી પીવું જોઈએ અને એમાં શાસ્ત્રની અંદર ચરક સંહિતામાં તો ઔષધ છે, જળનો પણ ઉલ્લેખ છે. મુસ્તા પ્રપટમ ઉશિરમ ઉદિચમ ચંદનમ નાગરમ શ્રુતમ શીતમ જલમ દદ્યાત પીપાસા જ્વર શાંતે. જ્યારે જ્યારે કોઈ પણ પ્રકારનો તાવ હોય એના માટે ઔષધ છે, જળ લેવું જોઈએ. તો આમાં આપણે સૂંઠવાળું પાણી કફના અંદર જમા હોય ત્યારે વિશેષ અનુકૂળ આવે. અને કેટલાય બધા ઇન્ટરનેશનલ જર્નલ્સની અંદર અને સૂંઠ વિશે ખૂબ આર્ટિકલ પબ્લિશ થયા છે, એની અંદર એન્ટીવાયરલ પ્રોપર્ટી પણ ખૂબ સારી રીતે સૂંઠમાં રહેલી છે અને કફ પણ દૂર કરવાનું સારું કામ કરે. તો આ પાણી સ્ટીલની બોટલમાં ભર્યા પછી 10-15 મિનિટ 1 ઘૂંટડો પાણી મુખમાં લેવાનું અને ગરમ ગરમ પાણી લેવાનું. મુખમાં ખૂબ લાળ મિક્સ કરો એટલે પાણી લઘુ થઈ જાય એટલે ગરમ ગરમ પાણી 1-2 ઘૂંટડા પાણી 10-15 મિનિટે આવી રીતે લેવાનું. પાણી ઠરી જાય એટલે પાછું ફરીવાર બનાવવાનું 500 ml. 24 કલાક આ જ દવાવાળું પાણી પીવાનું. હવે મારા શબ્દ ધ્યાનથી સાંભળજો, જ્યાં સુધી આ દવાવાળું પાણી ચાલુ હશે અને જ્યાં સુધી શરીરમાં આમ હશે, જ્યાં સુધી શરીરમાં વિષ હશે, જ્યાં સુધી શરીરમાં વાયરલનો લોડ હશે ત્યાં સુધી 10-10 મિનિટે આ પાણી પીવાથી ભૂખ પણ નથી લાગતી અને નબળાઈ પણ બિલકુલ લાગતી નથી. એટલે સ્વાભાવિક પ્રશ્ન આવે કે સાહેબ આ પાણી પીશું તો જમવાનું નબળાઈ નહીં લાગે? બિલકુલ નહીં લાગશે. પછી શરીર હળવું લાગશે, પેટ હળવું લાગશે, શરીરમાં સ્ફૂર્તિ લાગશે, પછી ભૂખ લાગશે. તો જ્યારે ભૂખ લાગે ત્યારે ત્રીજી મહત્વની વસ્તુ મેડિકેટેડ ડાયટ. તો કફની કોઈ પણ બીમારી હોય, કફની બીમારી આપણે સમજે શરદી ઉધરસ કફ છે તો શું ન લેવું જોઈએ? દૂધ બિલકુલ ન લેવાય. અને આયુર્વેદ શાસ્ત્રમાં કોઈ પણ જ્વર હોય તાવમાં અનાજ અને દૂધ વિષ સમાન છે અને કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ ત્યારે જ થાય કે એના શરીરમાંથી ઓજ ઘટે ત્યારે. તો શરીરમાંથી ઓજ ઘટે ત્યારે જ એને મૃત્યુ થાય. એમના મૃત્યુ થવું એ સરળ વ્યક્તિ નથી. અને ઓજ ક્યારે ઘટે? ઓજથી સંપૂર્ણ વિપરીત છે વિષ. વિષ જ્યારે શરીરમાં વધે ત્યારે ઓજ ઘટે. તો એક આપણા શરીરમાં ડરનું વિષ છે. બીજું તાવની અંદર આયુર્વેદ શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે અનાજ ભૂખ ન હોય, ચૂલો ઓલવાઈ ગયેલો હોય, મંદ થઈ ગયો હોય, બુજાઈ ગયેલો હોય અને આપણે લાકડા ઉપર લાકડા નાખીએ તો ચૂલો વધારે ઓલવાય. અને કોઈ પણ જ્વર હોય, કોઈ પણ તાવ હોય એમાં ભૂખ ન હોય છતાં આપણે ભોજન લઈએ તો આપણે વધારે અગ્નિમાંદ્ય થાય અને અગ્નિમાંદ્ય થાય એટલે એમાંથી વિષ નિર્માણ થાય. એવી રીતે શાસ્ત્ર પ્રમાણે કફની તકલીફ હોય અથવા જ્વર હોય ત્યારે અનાજ અને દૂધ વિષ છે. તો આ પણ આપણા ભોજનમાં ન લેવું જોઈએ.
તો ઘણા બધા તાવ છે, માંદગી આવી, નબળાઈ આવી, એવું ધારી ધારી દૂધ પીતા હોય. ઇવન શાસ્ત્ર એવું કહે છે કે જ્યાં સુધી શરદી ઉધરસ કફ હોય તો હળદરવાળું દૂધ પણ ન લેવું જોઈએ. હા, તમે હળદર લેવું હોય તો લઈ શકો, પણ દૂધની એક પણ આઈટમ, મિલ્ક, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ન લેવું જોઈએ. તો શું લેવું જોઈએ? શ્રેષ્ઠ, જ્યારે કકડીને ભૂખ લાગે ત્યારે દવાવાળું પાણી તમે સૂંઠવાળું પીશો તો જ્યાં સુધી અંદર આમ હશે, વિષ હશે, ત્યાં સુધી ભૂખ પણ નહીં લાગે, નબળાઈ નહીં લાગે. જ્યારે ભૂખ લાગે ત્યારે આદુ, હળદર, કોથમીર, ધાણા, જીરું, જો તમારે ધર્મમાં બાધ્ય ન હોય તો ડુંગળી, લસણ જે કફનાશક છે નાખી અને દેશી મગનું પાણી સૂપ કરી લેવું જોઈએ. એટલે એક સિદ્ધાંત યાદ રાખવાનો, જમવાનું શું લેવાનું, ચૂલો બુજાઈ ગયેલો હોય, ઓલવાઈ ગયેલો હોય અને સળગાવ હોય તો પહેલાં ફૂંક મારીએ, પછી આપણે કાગળ નાખીએ, પછી નાના લાકડા એટલે કે ટેટિયા નાખીએ, પછી જાડા લાકડા નાખીએ, પછી ફૂલ સળગે, સ્ટેપ બાય સ્ટેપ બધું નાખીએ. બસ એ સિદ્ધાંત યાદ રાખવાનો, પહેલાં આ બધો મસાલો નાખીને મગનું પાણી, પછી ભૂખ વગે તો બાફેલા મગ, પછી ભૂખ વધે તો મગની દાળ અને ભાત, પછી વઘારે વધારે મગવાળી ખીચડી, પછી ખીચડીમાં થોડુંક શાક, પછી ભૂખ વધે તો આપણે એક ટાઈમ કરકરા લોટની ભાખરી કે છાશ મોળી અને રોટલી. સાવ તાવ યો જાય, શરીર હળવું લાગે, પેટ હળવું લાગે, સ્ફૂર્તિ, પછી અનાજ ચાલુ કરવાનું અને 10-14 દિવસનો ગાળો યો જાય, બિલકુલ ફેફસા નોર્મલ આવી જાય ત્યાર પછી આપણે દૂધ લઈ શકીએ. તો આ કોરોનાના લક્ષણો ક્યાં ક્યાં છે? ઘણીવાર ઘણાને મોઢાનો શ્વાસ જાય, ઘણાને સુગંધ આવતી બંધ થાય, ઘણાને ખળતર લાગે, ઘણાને માથાનો દુખાવો થાય, ઘણા શરદી ઉધરસ થાય, પરંતુ એક લક્ષણ બહુ આપણે ધ્યાન રાખવા જેવું લક્ષણ છે. આમાં તાત્કાલિક આપણે નજીકના આ લક્ષણ જો તમને કોઈ પણ મળે તો નજીકના આયુર્વેદિક ડૉક્ટરનો સંપર્ક કરીને એની સલાહ પણ લેવી. ઊંડો શ્વાસ લેવાથી ઉધરસ આવે, ધારી આવી રીતે કરે, આપણને લાગે સામાન્ય ઉધરસ છે, પણ દરેકે પોતાનો આ ચેક કરવું જોઈએ. અને એ અંદર એનો અર્થ એવો છે કે નીચેના ભાગમાં વાયરલ ન્યુમોનિયા ડેવલપ થઈ રહ્યો છે. તો ઊંડો શ્વાસ લેવાથી ઉધરસ આવે તો ધ્યાન રાખવું જોઈએ. તો મેડિકેટેડ એર, મેડિકેટેડ વોટર અને મેડિકેટેડ ડાયટ, આટલા વસ્તુનું આપણે ધ્યાન રાખીએ તો વાયરસ શરીરમાં હોવા છતાં વાયરસને જે વધવા માટે જે વાતાવરણ છે એ વાતાવરણ મળે નહીં. જો આપણે ઠંડુ પાણી પીએ, આપણે દૂધ પીએ, આપણે રોટલો રોટલી ખાઈએ, આપણે આ વસ્તુનું સેવન કરીએ તો એનાથી વાયરસને વધવા માટે સપોર્ટ, સારું એવું વાતાવરણ મળે. જો એને યોગ્ય વાતાવરણ ન મળે તો વાયરસ વધી ન શકે, તો આપણે કોમ્પ્લિકેશનની સ્થિતિમાં જઈ શકીએ નહીં, તો આપણે આપણા જીવનને બચાવી શકીએ. હું દરેક વ્યક્તિને, ભારતના દરેક નાગરિકને વિનંતી કરું છું કે આયુર્વેદ આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે. આપણા વડાપ્રધાન પણ અન્ય દેશોના લોકો સાથે વાતચીત કરતા હોય ત્યારે આયુર્વેદ વિશેનું હંમેશા એના માટે સકારાત્મક વાત કરતા હોય, વારંવાર એમ કહે છે કાઢા પીવો, ઉકાળો પીવો. અને આપણા માટે, ગુજરાત માટે તો ગૌરવની બાબત છે કે આપણા દેશનું પ્રથમ રાજકોટની અંદર કોવિડ કેર યુનિટ પણ આપણા મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ થયો છે. તો દરેક સરકાર પ્રયત્ન કરી રહી છે, સામાજિક સંસ્થા પણ પ્રયત્ન કરી રહી છે, તો આપણે સૌ સાથે મળી અને જો આમાં આપણે કામ કરીએ, આપણા આયુર્વેદ માટે, આપણી ચિકિત્સા પદ્ધતિ માટે આપણે લોકોને સાચા સિદ્ધાંત બચાવીએ તો આપણે ઘણું બધું દેશને આપી શકીએ એમ છે, લોકોના જીવન બચાવી શકીએ એમ છે. જ્યારે ઘણીવાર સાંભળવા મળે 35 વર્ષના 40 વર્ષના યુવાનનું મૃત્યુ થયું તો આપણે ખાલી એને સાંત્વન આપી શકીએ, બની શકે તો આર્થિક મદદ કરી શકીએ, પરંતુ એ દુઃખમાંથી જે પરિવાર, એના બાળકો, એના પત્ની એ જે પસાર થતા હોય એ આપણે ક્યારેય કલ્પના પણ કરી શકતા નથી. તો આપણા દેશમાં કોઈ પણ વ્યક્તિનું અકાળે મૃત્યુ ન થાય, આ મહામારીથી મૃત્યુ ન થાય, એના માટે સાચું આયુર્વેદ આપણે પહોંચાડવું જરૂરી છે. તમારી આસપાસ, તમારા શહેરની અંદર કોઈ પણ નજીકના સારા આયુર્વેદ નિષ્ણાંત હોય અને જેને સારી રીતે કામ કરતા હોય એ નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો પણ જોઈએ. ત્યાં સુધી એટલી વસ્તુ ધ્યાન રાખે. અને ઘણા બધા લોકોના અનુભવ પણ એવા આવ્યા છે કે સામાન્ય જે લોકોને શરદી ઉધરસ કફ હોય, મોટા ભાગે યુવાન હોય અને સામાન્ય લક્ષણો હોય, માત્ર એટલો પ્રયોગ કરે તો પણ એ ઘર બેઠા પોતાની રોગમુક્ત સારી રીતે થઈ શકે છે. અને હજારો વર્ષોથી આયુર્વેદ આની ચિકિત્સા કરતું આવ્યું છે. તો આયુર્વેદમાં સૌથી વધારે વર્ણન કોઈ હોય તો એ જ્વરનું વર્ણન છે. આયુર્વેદમાં જનપદો ધ્વંસ આખો વિમાની અધ્યાય પણ આપેલો છે. તો ચરક સંહિતા, સુશ્રુત સંહિતામાં આમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ વર્ણન છે. તો આપ સૌએ આનું વિજ્ઞાન સમજ્યું અને આના વિશે જાણ્યું, તો હવે આપણે દરેક વ્યક્તિ સુધી આ સંદેશો પહોંચાડીએ અને આપણા આયુર્વેદને પહોંચાડીએ અને આયુર્વેદને લોકો સુધી પહોંચાડવું એ સરકાર દ્વારા કે માત્ર આયુર્વેદના ડૉક્ટરો દ્વારા એમની ફરજ નથી, આપણા ભારતના દરેક નાગરિકનો રાષ્ટ્રધર્મ છે. અને રાષ્ટ્રધર્મથી મોટો એક પણ ધર્મ હોતો નથી. અને એક સંસ્કૃતનું વાક્ય છે, જનની જન્મભૂમિ
સ્વર્ગાદ અપી કરીએ છીએ. આપણી જન્મભૂમિ, આપણી માતૃભૂમિ ભારત છે, અને જેમ આપણે આખા વિશ્વમાં યોગને પહોંચાડ્યું છે, એમ હવે આપણે વિશ્વને આયુર્વેદને પહોંચાડવાનો સમય આવ્યો છે. આપણી આયુર્વેદની અંદર એવી કેપેસિટી છે કે જે આ મહામારીમાંથી લોકોને ભયમુક્ત કરી શકે છે, અને અત્યારે ઘણા બધા વૈદ્યો લોકોને ભયમુક્ત કરી રહ્યા છીએ. તો આપણે સૌ સાથે મળી સરકાર દ્વારા, દરેક આયુર્વેદના વૈદ્યો દ્વારા, અને દરેક લોકો જે કોરોના વોરિયર તરીકે કામ કરી રહ્યા છે, એ સર્વના સાથે ખંભોથી ખંભો મિલાવી દરેક ઇન્ટિગ્રેટેડ સિસ્ટમથી આપણે આપણે દરેકને ભય અને રોગ મુક્ત કરીએ. અને એક હવે ભવિષ્યમાં એવો સમય પણ આવશે આપણે બધાના પ્રયત્નથી કે વિશ્વએ જેમ યોગને સ્વીકાર્યું, એમ વિશ્વ આયુર્વેદને પણ સ્વીકારશે. આપ સૌનો પરિવાર સુરક્ષિત રહે, તંદુરસ્ત રહે, ભયમુક્ત થાય, અને આપણી ભારત માતા ફરીવાર વિશ્વગુરુ બને, એ જ શુભકામના સાથે. જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.